हेलो, जय माता जी, जय श्री कृष्ण। तो मित्रों, आजनी वार्ता आपणे शुरू करिए ए पहेला जो तमने मारो वीडियो गमे तो वीडियोने लाइक अने शेर करी देजो। चैनल पर जो तमे नवा होय तो चैनलने सब्सक्राइब करी देजो। तो चलो शुरू करिए आजनी वार्ता। प्रेमना आंसू। सरायुना लग्न आखरे अनंत साथे नक्की थया। बधाने आ वरने आ घर गम्या हता अने सरायुने पण कशो वांधो काढवा जेवू दिखायू नहीं। अनंत बीजवर हतो पण एनी उमर काई बहु न हती अने एना ऊंचा पातळा कंईक श्याम पण सुहामणा देहने कारणे आकर्षक कही शकाय एवो लागतो हतो। एना घरनी प्रतिष्ठा शहेरमां सारी हती अने डॉक्टर तरीके एने हमणां ज प्रेक्टिस करवानी शरूआत करी हती। छताय एनुं नाम शहेरमां विख्यात थई गयुं हतुं। आवा वरने माटे सरयूने ना पाड़वानुं काई ज कारण नहोतुं, पण एने एक वात खूंच्या करती हती। ते अनंतनी पहेली पत्नीना 5 वर्षना बाळकनी लग्न करीने तरत ज 5 वर्षना आ बाळकनी माता बनवू पड़से। ए विचार एना उल्लासने, एना नवयौवनमां स्वप्नोने, एना आनंद भर्या फड़फड़ाटने जवाबदारीनी दोरीथी बांधी देतो हतो अने अधूरामां पूरुं ए बाळक अपंग हतुं। आवा अपंग बाळकने जईने तरत काळजी राखवी पड़से। सवारनी रात सुधीना ए बधाना काम संभाळवा पड़से। ए ख्याले एने जाणे पोते आया तरीके अनंतने घरे जती होय एवुं लागतुं हतुं। अलबत्त ત્યાં સાસુ નણંદ દિયર વગેરે ઘણા હતા અને કુટુંબ મોટું હતું, પણ એમ છતાંય પોતે સંસ્કારી હતી એટલે પોતાના મનમાં સંતોષ ખાતર પણ મા તરીકેની ફરજમાંથી મુક્ત થઈ શકે એમ નહોતી। આ એક વાત એને મૂંઝવ્યા કરતી હતી। લગ્નના એના ઉત્સાહને મંદ પાડી દેતી હતી, પણ એને નક્કર વિરોધ તરીકે કોઈની સામે કંઈક સંકોચથી અને કંઈક પોતાની સંસ્કારિતા હણાય એ દ્રષ્ટિએ તે રજૂ કરી શકી નહીં અને લગ્નનો દિવસ નક્કી પણ થઈ ગયો। અનંતનો એ બાળક કંઈક પહેલેથી અપંગ હતો। એનો જન્મ થયો ત્યારે તે ખૂબ જ તંદુરસ્ત અને સુંદર હતો। એનામાં એક વિશેષતા હતી, એ છોકરો એની માને ખૂબ ચાહતો। ગમે તેટલું રડતો હોય, કસાયથી માનતો ના હોય ત્યારે એની માને માત્ર આવતી જુએ કે રડવાનું ભૂલી જઈને એક એવું તો મધુર સ્મિત કરતો કે મા એને દોડીને ગોદમાં લઈ લેતી અને કપાળ પર ચુંબન કરતી અને ત્યારે એને જાણે પોતે સ્વર્ગમાં બેઠો બેઠો આનંદની અનંત ધારામાં સ્નાન કરી રહ્યો હોય એવું લાગતું। બીજા બાળકો શેરીમાં એકઠા મળી તોફાન મસ્તી કરતા હોય ત્યારે કિરણ રસોડામાં એની માની આસપાસ વીંટળાઈ રહેતો। ક્યારેક પાછળથી અચાનક આવી કામકાજ કરતી માને હેરાન હેરાન કરી મૂકતો અને પછી માની સામે આવી ખિલખલાટ હસી પડતો અને એમ હસતા એ મા સામે જોતો ત્યારે એની બે મધુર આંખોમાંથી એવો તો પ્રેમ નીતરી રહેતો કે બધા મશ્કરીમાં સુશીલાને કહેતા, દીકરા તો ઘણાને હોય છે પણ તારાની તો આ વાત જ નિરાળી। સુશીલા કશોય પ્રત્યુત્તર આપ્યા વિના મંદ હસતી અને છોકરો એટલો તો સરસ હતો કે એને એ પ્રભુનું ધન હોય એમ સાચવતી એના તોફાનોથી ઘણીવાર ત્રાહી પોકારી ઉઠતી, છતાંય એને પોતાની નજરથી અળગો થવા દેતી નહીં। આમ પોતાના તોફાનો અને મસ્તી વડે એને માની આસપાસ ખૂબ વીંટળાઈ રહ્યો હતો અને એને છાયા જેવો બનતો જતો હતો। પણ એક દિવસ મા દીકરાના સુખની આ અવિચ્છન્ન ધારામાં ભંગાણ પડ્યું। કિરણ ખૂબ સખત માંદો પડ્યો। પહેલાં 4 દિવસ એને તાવ આવ્યો અને 5મે દિવસે એને આંચકી શરૂ થઈ। થોડા થોડા અંતરે એના હાથ પગ તણાઈ જતા, મોંએ ફીણ વળી જતા અને આંખો ઊંચે ચડી જતી, આંચકી શમી ન જતી। ત્યારે છોકરો જાણે મૃત્યુના દ્વારે જઈને પાછો આવતો હોય એમ એનો ચહેરો ફિક્કો પડી જતો અને સહેજ ભાનમાં આવતો ત્યારે આંધ્ર નજરે મા સામે જોઈ રહેતો। સુશીલા આ પ્રસંગે ખૂબ જ ગભરાઈ ગઈ હતી। અનંતે તરત જ શહેરના સારામાં સારા અનુભવી ડૉક્ટરને બોલાવ્યો, પણ એ કશી ચોક્કસ દવા આપી શક્યો નહીં। દેખીતી રીતે સ્થિતિ ગંભીર લાગતી હતી, પણ એને આશ્વાસન આપ્યું કે ગભરાવાની કશી જરૂર નથી ને બધું ઠીક થઈ જ રહેશે। માત્ર જતાં અનંતને પાસે બોલાવી ધીમેથી એને કહ્યું, જિંદગીને કશી મુશ્કેલી નહીં આવે, પણ સંભવ છે કે એકાદ અંગ ખોટું પડી જાય। ચોક્કસ કશું નહીં કહી શકાતું, પણ આમ બને તો નવાય નહીં। 2 દિવસ કિરણના અશ્ચર્ય તરફડાટમાં વીત્યા।
આખો એ વખત સુશીલા એની પાસે બેસીને એના માથા પર હાથ ફેરવ્યા કરતી. કિરણ ભાનમાં હોય ત્યારે માથે માનો હાથ ફરતો જોઈ એને ખૂબ શાંતિ વળતી, પણ આંચકી આવતી અને એ બે ભાન થઈ જતું ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ જાણે એ શાંતિને પામવા તરફડી ઉઠતું, ખેંચાઈ જતું. વલખા મારી મારીને નિરાશ થઈને એના પ્રાણ પટકાઈ પડતા. બે દિવસ આમ વીત્યા પછી ત્રીજે દિવસે એનો તડફડાટ શાંત થઈ ગયો. ચૂપચાપ બોલ્યા વગર એ શાંતિથી પડી રહ્યો. હાથ પગ એણે ઉછાળ્યા નહીં, કશું બબડાટ પણ કર્યું નહીં. સૌએ નિરાંતનો શ્વાસ લીધો, પણ અત્યંત બારીકાઈથી બાળકની હરેક ક્રિયાને જોઈ રહેલી સુશીલાને લાગ્યું કે પગ ઉછળતા નહોતા, કારણ કે એ ઉછળી શકતા નહોતા. એના પગમાં જડત્વ આવી ગયું હોય એમ લાગતું હતું, જાણે ઉપરના ચેતનમય અંગો સાથે એને કશું સંપર્ક જ ન હોય. વધુ ખાતરી કરવા માટે એણે એક પગ સહેજ ઊંચો કરીને પાછો મૂક્યો ત્યારે નિર્જીવ લાકડાની જેમ એ પટકાયો. ખાટલામાં પડેલા પારિજાતના ફૂલ જેવા મધુર કોમળ બાળકની આ સ્થિતિ જોઈ સુશીલાનું સઘળું ચેતન હરાઈ ગયું. એક ચીસ પાડી એ ત્યાં બે ભાન થઈ ગઈ. આ અભાનતામાંથી સુશીલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો અને મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાંઠ પણ વ્યાપી ગઈ હતી. આ સુંદર બાળક હવે કદી ચાલી શકશે નહીં, મુક્ત રીતે હવે ફરી શકશે નહીં અને ખ્યાલે એનું દિલ ચીરાઈ જતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એકઠી કરીને જેના ચરણ પાસે પાથરી દઈએ તો એ તેનું કઠોર મન પીગળતું નથી એવી ભાગ્ય વિધાત્રીના નામ પર દિવસો સુધી એણે આંસુ સાર્યા, પણ જે બની ગયું એને હવે કોણ મિથ્યા કરી શકવાનું હતું. કિરણ ધીમે ધીમે સાજો થતો તો પણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી હતી એને પરિણામે એના જ્ઞાન તંતુઓ નબળા પડી ગયા હતા અને બે દિવસ પછી સૌને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે એ ચોધાર આંસુએ રડી રહી. ઘરના માણસોને ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવન ઇમારત જાણે મૂળમાંથી ડોલી ગઈ. અનંતે ઉપચાર તો ઘણા કર્યા પણ કાંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતા શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી. માંદગીમાંથી ઉઠ્યા પછી કિરણ માં પ્રત્યે જાણે વધુ ને વધુ પ્રેમ દર્શાવવા લાગ્યો. એ કશું બોલી શકતો નહીં, માત્ર આખો દિવસ અસ્ફુટ સ્વરે માં માં કર્યા કરતો અને એના નાનકડા બે તપ્ત હોઠ વડે એ શબ્દને પીધા જ કરતો. થોડું ચાલતા તે શીખ્યો ત્યારથી અંદરના ઓરડામાંથી રસોડામાં પહોંચી જતો ને પહેલાંની જેમ જ, પણ પહેલાં કરતાં કેટલાય વધુ ઊંડા ભાવથી મા તરફ નિહાળી રહેતો. રેશમી ફૂલ જેવા આ છોકરાની આવી દશા સુશીલા જીરવી શકી નહીં. એ દિવસે દિવસે વધુ ગમગીન થતી ગઈ. સાંજ નમે શેરીમાં છોકરા ટોળે વળી રમતા હોય ત્યારે એ જોતી કે કિરણ એકલો બહાર ઓસરીના છેડા પર બેઠો બેઠો શ્વેત ને ભૂખરા રંગથી ઘેરાયેલા આકાશ તરફ મીંડ માંડી જોઈ રહ્યો છે. વાદળથી છવાયેલા આકાશમાં એકાદ તારો ચમકી ઉઠતો ત્યારે એના મો પર પ્રસન્ન મધુરતા ફેલાઈ જતી અને અસ્પષ્ટ સ્વરે માં એવું કંઈક પાછું એ બબડતો. સુશીલાની આંખોમાં આંસુ ભરાઈ આવતા. આ બાળકની મૂંગી ભાષામાં કોને ખબર કેટલી રહસ્યમય વાતોનો ભંડાર ભર્યો હતો. કોઈક વાર એ એવી વ્યગ્ન દ્રષ્ટિએ માં સામે જોઈ રહેતો જાણે હમણાં જ તેને હૃદયની વેદના બોલી ઉઠશે, પણ એ કશું બોલતો નહીં. ઓસરીના ખૂણામાં એકલો બેસી સામેની ખુલ્લી ધરતીને મનમાં ને મનમાં સેંકડો ફૂલમાળા ગૂંથી એ શણગાર્યા કરતો. ક્યારેક એની ભૂરી આંખોમાં એવો અદ્ભુત પ્રકાશ છવાઈ જતો કે એનું મો એનાથી ઉજળું થઈ જતું, કોઈક અનિવર્ચનીય આનંદ એના અંગે અંગને ભરી દેતો. ખુલ્લા મેદાનમાં બે હાથ છૂટા મૂકી આ છેડેથી પેલા ધરતીને આકાશ જ્યાં મળે છે અને છેડા સુધી દોડી જવાનું એને મન થતું. રૂપેરી વાદળના ઢગની પેલે પાર પાંખ ફફડાવીને ઉડી જવાની ઈચ્છા હતી, પણ આ બધું માત્ર સુશીલા સમજતી બાળકના હૃદય સાથે એ એવું એકત્વ મેળવી રહી હતી કે એની વણબોલી વાતને એ સ્પષ્ટપણે સાંભળી શકતી. એના મનના ખૂણે ખૂણામાં ફરીને એની તમામ વાતો સમજી શકતી, પણ એથી તો એ બધું હિજરાતી જતી હતી. આ ઝંખનાઓ
આશાઓ વિશાળ આનંદને અણુ અણુએ ભરી લેવાની અસીમ કામનાઓ, આ બધું જ અધૂરું વ્યક્ત અણપૂર્યું રહેશે. જિંદગીના અંત સુધી એ આમ સ્વપ્નો જ ઘડ્યા કરશે. સુશીલાના અંતરનો ઘા ઊંડો ને ઊંડો થતો ગયો. સૌએ એને વિલાતી સુકાઈ જતી ખરી પડવાની તૈયારી કરતી જોઈ, પણ એનું કારણ કિરણની આ મૌનમય અજ્ઞાત પ્રસન્નતા પાછળ છુપાયેલી પ્રગટ ન થઈ શકતી વાણીની વેદના જ હતી. એ વાત કોઈ સમજી શક્યું નહીં, માત્ર અનંત એ સમજતો, પણ એનો શો ઉપાય હતો. એની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી. વહુને હવા ફેર કરાવો એમ ઘરમાંથી કોઈ બોલ્યું, પણ આ માંદગીને હવા ફેરની જરૂર નહોતી. સ્થાન ફેર કરાવવા જેટલા પૈસા સુશીલાએ પતિ પાસે ખર્ચ્યા નહીં, એનું મન એવું તો ભાંગી ગયું હતું કે એ ભાગી ગયેલા પાયાવાળી ઇમારતને તૂટી પડતા વાર ન લાગે. અને જે એને પ્રાણથી વધુ પ્રિય હતો એની વેદનાને કારણે એને જ છોડીને એક સાંજે એને આ દુનિયાની અંતિમ વિદાય લેવા આંખો મીંચી દીધી. સમય સહેજ ધ્રુજ્યો, હવા કંપીની જ્યોત બુજાઈ ગઈ. મૃત્યુ વખતે એણે કિરણને પોતાની પાસે લાવવાનું કહ્યું હતું. છેલ્લી વાર એણે કિરણના રેશમી વાંકડિયા વાળ પર હાથ ફેરવ્યો ત્યારે એ પળોને પકડી લેવાની, જીવનમાં એ પળોને જ ચિરસ્થિત કરી રાખવાની, કદી છૂટા પડવું ન પડે એમ અંતરના આલિંગનમાં જકડી રાખવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી. કિરણ પણ આ પળોમાં તલ્લીન બની ગયો હતો, પણ મૃત્યુને ફૂલની પાંદડી જેવા સુકુમાર આ બાળકની વેદનાને પ્રેમના પ્રભાવ જેવી સુશીલાની જરાય પરવા કર્યા વિના એનું કર્તવ્ય બજાવી લીધું અને ઘરમાં બધું હતું એમ જ રહેવા દઈ, ક્યાંય કશોય ફેરફાર કર્યા વિના માત્ર જીવન માટે તલસાટ કરી ઉઠેલા એક પ્રાણને હરી લઈ પોતાની પાછળ દુઃખની ઘેરી છાયા પાથરીને ચાલ્યું ગયું. પોતાના પ્રેમાળ સ્વભાવ અને વ્યવહારિક નિપુણતા વડે સુશીલાએ સૌના મન જીતી લીધા હતા, એટલે બધાને એના મૃત્યુથી ઊંડો ઘા લાગ્યો. પણ સૌની ઊંડી વેદના તો પેલા આવડા મોટા ઘરમાં આટલા બધા માણસી વચ્ચે નિરાધાર ને એકાકી બની ગયેલા બાળકની હતી. જે થયું હતું એને સમજાયું હશે કે કેમ એ કોને ખબર, પણ પગ ઘસી ઘસીને એ પહેલાં જ્યાં માં રસોઈ કરતી હતી ને પાછળથી જ્યાં એ ખાટલામાં સૂઈ રહેતી ત્યાં વારંવાર જ્યાં આવ કર્યા કરતો, અને એ સ્થાન પ્રત્યે કંઈક વેદનાભર્યું આછું હસતો, પણ એના સ્મિતનો એથી અનેક ગણો ઉજળો ઉત્તર આપનાર સામે કોઈ મળતું નહીં. જેની સામે જોઈએ એ આનંદના સાગરમાં ડૂબી જતો એ ચહેરો હવે ક્યારેય નજરે પડતો નથી. એ જાણીને એને પહેલાં તો ખૂબ આશ્ચર્ય થયું અને પછી એ ધીમે ધીમે ઉદાસ બની ગયો. પહેલાં 2-3 દિવસે માં એવું અર્ધવ્યક્ત ગુંજન કરતો, પણ એ બંધ થઈ ગયું. પહેલાં જેવી પ્રસન્નતાથી હવે એના અંગાંગ હસી રહેતા નથી. માત્ર પહેલાંની જેમ જ હજુ એ ઓસરીના છેડા પર બેસતો પહેલાં કરતાં હવે કદાચ વધારે લાંબો વખત અને નીરવ ભાવે આકાશ સામે કોણ જાણે શું જોઈ રહેતો. એની આ કરુણતા સૌને સ્પર્શી જતી, પણ એની પાસે વાણી નહોતી એટલે વાતો કરીને કે બીજી કોઈ રીતે એને રીઝવી શકતો નહીં. અનંતે એને રમાડવા માટે એક બાય રાખી, પણ કિરણ એનાથી ખુશ થયો હોય એવું લાગ્યું નહીં. ટોપલી ભરીને રમકડા એને માટે અનંત લઈ આવે, પણ કિરણે તો એની સામે જોયું નહીં. માના ગયા પછી જાણે બીજા કોઈને ઓળખતો ન હોય એમ એ એકાંકી ફર્યા કરતો અને એને રમાડવા માટે રાખેલી બાઈ તરફ ઉદાસ આંખોએ જોઈ રહેતો. ક્યારેક એને જોઈને એક ડોકું ધૂણાવતો અને નજર વાળી રહેતો. એવું લાગતું જાણે બધી વસ્તુમાં બધી વ્યક્તિઓમાં એ માને જ નિરખવા મથે છે અને એને માં નથી દેખાતી ત્યારે નિરાશ થઈ જાય છે. સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતના બીજા લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતો, પણ એના મૃત્યુથી એ વિરાગી નહોતો બની ગયો અને એ હજી તદ્દન જુવાન હતો એટલે બીજા લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો કે તે કિરણનો એ છોકરો એની માને પોતાના મૂંગા જીવનમાં એટલે તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામય ઘેલછાલાને સ્પર્શ
સ્પર્શતા અચકાતો હતો. એ કેટલું સમજે એની તો એને ખબર પડતી નહોતી, પણ પોતાની મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિને લીધું એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે એ વાત એ સમજતો હતો. મનોમન એ આ સુંદર બાળકને ખૂબ ચાહતો અને પોતાનું બાળક હોય એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવાનો પ્રયત્ન કરતો, પણ એના મૂંગા જીવનને કારણે એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે એના તરફ જોઈએ તેટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો એને હંમેશ અફસોસ રહેતો. ભાડું તે બાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની માં ઘરડી હતી અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને એના અગમ્ય વિષાદને સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં, એટલે એના પર વાલ રાખવા છતાં એના મનમાં સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા ઝાઝી ચપ્પન લપ્પન છપ્પન કરતા નહીં, એમને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાના દાઢી મૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઈચ્છા એમને રહેતી. મૂંગાને અપંગ આ બાળક પ્રત્યે બધાને ખૂબ સહાનુભૂતિ હતી, પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાના છોકરાઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવારતી નહીં. હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના બે નાના ભાઈ અને એક બહેન શાળામાં ભણતા અને મનમોજી હતા. આમ આટલા બધા પાણસોની વચ્ચે પેલો બાળક સૌથી વીંટળાયેલો છતાં એકાંકી હતો. એની આસપાસ સગવડ અને સમૃદ્ધિ હતા, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું. છેવટે અનંતે સરયુને સાથે લગ્ન કરવાના નક્કી કર્યા. એને પોતાને તો સુશીલાના મૃત્યુની પડેલી ખોટને પૂરવા સાથેની જરૂર હતી જ, પણ બાળકને કદાચ સરયુ સાથે ફાવી જાય તો એને માટે પણ ઘણું આવકારદાયક બને. અલબત્ત આ વાત માટેની પૂરી શંકા હતી, પણ એ સિવાય બીજું સુખ થઈ શકે એ તે વિચારી શક્યો નહીં. લગ્ન ન કરે તો પોતાના સુખને તો એ ન જ મેળવી શકે, અને એ ઉપરાંત બાળકને આજે એ જે સ્થિતિમાં છે એનાથી વધુ સારી સ્થિતિમાં લાવવાની શક્યતા ન રહે. અને સુશીલાના મૃત્યુ પછી સવા વર્ષે ફરી એકવાર અનંતના ઘરની દિવાલો લગ્નના કસુંબી રંગથી રંગાઈ રહી. બીજું લગ્ન હતું એટલે કશી ખાસ ધામધૂમ તો નહોતી, છતાંય ઉત્સવ અને ધમાલનું વાતાવરણ તો સર્જાઈ ગયું હતું. કેટલાક સગાઓ પણ આવી પહોંચ્યા હતા. અનંતની ઘરડી માં લાકડીને ટેકે ટેકે બધી ફરતી અને સૂચનાઓ આપતી. ડોસાના શાંત ચહેરા પર આનંદની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સુશીલા તરફ બંનેને માન હતું એટલે એ પ્રસંગ પાછળ રહેલી ઘટનાઓ માટે મનમાં એમને ઊંડે દુઃખ હતું, પણ નવી વહુ આવીને એમના ઘરને ઉજાળશે એનો એમને સંતોષ હતો. ડોસાને ખાસ તો મીઠું કાલું બોલતા હસતા અને ઘરમાં દોડાદોડી કરી મૂકતા પોત્રની કલ્પના એટલી સુમધુર અને આનંદદાયક લાગતી કે સામાન્ય રીતે ઓછું બોલતા અને ઘરની વાતોને ગૂંચવણોથી દૂર રહેતા એમના જીવનમાં પણ આ પ્રસંગે થોડો ઉલ્લાસ પ્રગટાવ્યો. કિરણ આ બધી ધમાલ પ્રત્યે, અજાણ્ય વાતાવરણ પ્રત્યે સંકિત અને ભયભરી નજરથી જોઈ રહ્યો હતો. આ બધું શું થાય છે એની એને સમજ પડતી નહીં, પણ જે થતું હતું એને સારું નહોતું લાગતું. જેમ જેમ ઘરમાં ધમાલ વધતી ગઈ અને લગ્નનો દિવસ નજીક આવતો ગયો, એમ એ વધારે ને વધારે એકલો બનતો ગયો. બધા એની તરફ ધ્યાન આપતા પણ એની શારીરિક જરૂરિયાતોને સંતોષવા અને બહેલાવવાનું પૂરતું એના મનમાં શા પ્રભાવ ચાલી રહ્યા છે એ જાણવાની કોઈને ફુરસદ નહોતી. અનંત ક્યારેક વખત મળે ત્યારે એને બોલાવીને પાસે બેસાડતો અને એને હસાવવાના મીઠા પ્રયત્નો કરતો, એના મનને જાણવા મથતો, પણ ઊંડી દુઃખભરી આંખોની નજર સિવાય કિરણ પાસે બીજું શું હતું? અને લગ્નના આગલા દિવસે અનંત પાસે આવ્યો ત્યારે એને એવી તો વેદના ભરપૂર દ્રષ્ટિએ અનંત સામે જોયું કે અનંતની આંખમાં પાણી ભરાઈ આવ્યા. સુશીલાના મૃત્યુ સમયે એ જેટલું નહોતો રડ્યો એટલું એ ત્યારે રડ્યો. આ સૌંદર્ય ભર્યા બાળકની ભરપૂર કરુણતાથી એનું મન એટલું તો હલી ઉઠ્યું કે એને ઘડીભર લગ્ન ન કરવાનો વિચાર થઈ આવ્યો. પણ એ સમજતો હતો કે લગ્ન ન કરવાથી એ કશો અર્થ નહીં સરે. એટલું જ નહીં,
બાળકના જીવનમાં ફરી આનંદનું અજવાળું ફેલાવવાની સંભવિતતા પણ લગ્ન ન કરવાની નાશ પામતી હતી. બીજે દિવસે લગ્ન માટે જાન ઉપડી ત્યારે અનંતના મનમાં કિરણનું પોતે કંઈક સારું કરી રહ્યો છે એ સાથે એનો દ્રોણ પણ કરી રહ્યો છે, દ્રોહ કરી રહ્યો છે એવી ભાવના હતી. છેલ્લા બે દિવસથી કિરણની જિંદગી વિશે વિચારવામાં એ એટલો નિમગ્ન થઈ ગયો હતો કે એ લગ્ન પોતાને માટે નહીં પણ કિરણ માટે કરે છે એવી ભ્રમણા એના મગજ પર છવાઈ હતી. અને એની સામે કાંઈ પ્રશ્ન હોય તો આ લગ્ન કિરણ માટે કેટલા સફળ નિવડશે એ જ હતું. સરયુને આંગણે જાન આવી પહોંચી અને એક બારીમાંથી છાના માના અનંતને ઘણીવાર જોયો હતો, છતાંય નવોઢાની આંખે સરયુએ ફરી એને જોઈ લીધો. એના કુમારી માનસમાં તો લગ્ન જીવનની કેટલીય સોનેરી કલ્પનાઓ આલેખાતી હતી. જીવનને પ્રેમ અને આનંદથી છલકાવી દેવાના એને કોળ હતા, પણ એની બધી કલ્પનાઓ એક અપંગ બાળકની યાદે મેલી બની જતી હતી. એના પ્રત્યે એના મનમાં સહાનુભૂતિ અને કરુણા હતી, છતાંય લગ્નના પ્રથમ રસ ઝરતા દિવસોમાં એની એવી જવાબદારીનું અસ્તિત્વ એને ખૂંચ્યા કરતું. બાળક અપંગ ન હોત તો શરૂઆતના દિવસોમાં એને મોસાળ પણ મોકલી શકાત, થોડા સમય પછી એને પાછો બોલાવી લેત. અલબત્ત એ પોતાના બાળકમાં અને આ બાળકમાં ક્યાંય ભેદ નહીં રાખે, પૂર્ણ સ્નેહથી એની સંભાળ લેશે. પણ લગ્ન પછીના તરતના દિવસો માટે એણે મનમાં જે રંગીન કાવ્ય ગૂંથ્યા હતા તેવી વખતે થોડા સમય પૂરતી એ બાળકને સંભાળવાની ગંભીર જવાબદારી ન હોત તો કેટલું સારું થાત એમને એને મનમાં સતત થયા જ કરતું. અચાનક એને સૂજ્યું કે બાળક માટે શરૂના દિવસોમાં એક સારી બાય રાખવાનું એ અનંતને સમજાવી શકશે, અને અનંતની માં વગેરે તો હતા જ એટલે બહુ ચિંતા તો નહીં કરવી પડે. અનંત સિવાય એના ઘરના બીજા માણસોનો એને ઝાઝો પરિચય નહોતો, પણ સૌને માટે એને સારી જ કલ્પના કરી અને ભાવિ જીવનની પગદંડીને આશાના ફૂલથી બિછાવી દીધી. લગ્ન થઈ ગયા. માતા પિતા અને ભાઈ બહેનોની આંસુભીની વિદાય એ લઈ રહી હતી ત્યારે વ્યવહારુ માતાએ ધીમે સાદે એને કહ્યું, બને તો પેલાને થોડો વખત મોસાળ રાખવાનું થાય એમ કરજે, અત્યારથી તારી જાતને એમાં ગૂંચવી દઈશ નહીં. અને આવું કહીને પોતાની વાતને પોતે જ સમર્થન આપતી હોય એમ બાજુએ રહીને બબડી, છોકરી બિચારી જાતે જ હજુ બાળક જેવી છે, ત્યાં એ બીજા બાળકની સંભાળ શી રીતે રાખી શકે, ને તેમાંય આ તો અપંગ. બંનેને હેરાનગતિ થાય, એના કરતાં તો બાળકને મોસાળ મોકલવું જ સારું ને. સરયુએ ડોકું ધૂણાવ્યું અને બધાને પગે લાગી. બધાના આશીર્વાદ પામી દુઃખ અને આનંદના ન સમજાય તેવા મિશ્ર ભાવથી ભરેલા હૈયે તે ગાડીમાં જઈ બેઠી. ગાડી ઉપડી અને થોડીવાર પહેલાં માતા પિતાની હતી એ સરયુ અનંતની બનીને અજાણ્યા લોકો વચ્ચે પોતાનું સ્થાન શોધવા ચાલી ગઈ. ઘેર જ્યારે બધા આવી પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. નવી વહુનો સૌએ પ્રેમથી સત્કાર કર્યો. ઘરડા સાસુ સસરાએ બંનેને આશીર્વાદ આપ્યા. મોટી નણંદે હસતા હસતા કહ્યું, લાગો છો તો સાક્ષાત લક્ષ્મી જેવા, અને એણે હેથથી ઓવારણા લીધા. અજાણ્યા ઘરમાં પ્રથમ પ્રવેશ સરોવીને સુખકર લાગ્યો, પણ તરત જ એને આ સુખી વાતાવરણની વચ્ચે પેલા અપંગ બાળકનો ખ્યાલ આવ્યો. પગ ઘસડતો, બોલી ન શકવાને લીધે ગળામાંથી ઉ એવો અવાજ કાઢતો, બધા તરફ લાચારી ભરી નજર ફેંકતો, પોતાની અપંગતા અને નિરાધારીને રુદરના લંબાયેલા સૂરમાં વારંવાર વ્યક્ત કરતો. કલ્પના એને સારી લાગી નહીં. ખૂબ સમભાવ રાખવા છતાંય જરા સૂગ થઈ આવી. કોને ખબર આખો વખત કેવી જગ્યાએ રમ્યા કરતો હશે, વારંવાર કેવો ગંદો થઈ જતો હશે, અને પોતાને માં માનીને એ કોઈક વાર એવા અછવચ ધૂળવાળા હાથે આવીને વળગી પડે તો. અણગમામાંથી એનું મન ભરાઈ ગયું. ના, પોતે એના પ્રત્યેની ફરજ ચૂક્યા વિના પોતાના સુંદર દિવસોને સંભાળી લેશે, ને તે જ રાત્રે બાઈ રાખવા માટે અનંતને કહેવાનો તેણે વિચાર કર્યો. પણ એના વિશે આટલું વિચારવા છતાંય એ દેખાયું નહીં.
ત્યારે કુતૂહલથી એની આંખો ચારે બાજુ ફરી વળી. પેલું અણગમું પ્રેરતું દ્રશ્ય હમણાં જ દેખાશે એવું એને હરપળે થયા કરતું. પણ ત્યાં એને સંભાળ્યું. અનંત પૂછતો હતો, કિરણ ક્યાં? માં એ ધ્યાનપૂર્વક સાંભળી રહી. માનો ઉત્તર આવ્યો, એ તો ક્યારનો સૂઈ ગયો છે. સરયુને સહેજ નિરાંત વળી. નવા જીવનમાં પ્રારંભની મંગલ ઘડીઓમાં એને પેલું ન ગમતું કાંઈ પણ જોવાની પરિસ્થિતિ આવી નહીં એટલે એનું મન જરા હળવું બન્યું. પણ એ બાળકને જોવાની ઉત્સુકતા એનામાં ખૂબ હતી એટલે જરા વાર એમ પણ થયું કે ઘરમાં એ છે જ, અને આવતીકાલે તો એને જોવાનું જ છે, તો આજે રાતે જ એ જોવા મળ્યો હોત તો શું વાંધો હતો. એકાએક એને ખ્યાલ આવ્યો કે આ ઘડીએ પતિ વિશે વિચારવાને બદલે એનું બધું ધ્યાન બાળક પર જ કેન્દ્રિત થઈ ગયું હતું. મનમાં ને મનમાં એ પતિની આવી અવગણના કરવા માટે જરા શરમાઈ અને મોડી રાતે સત્કારનો અને મંગળ પૂજાનો બધી વિધિ પતી ગયા પછી અનંતના સાનિધ્યમાં પ્રથમવાર એ જઈ ઊભી ત્યારે પતિના પ્રેમમાં પોતાની જાતને ગોપવી દેવાને એનું સમસ્ત સ્ત્રી હૃદય વ્યાકુળ બની ગયું. એ કિરણને ઘડીભર ભૂલી ગઈ. પોતાના પ્રતિ મંડાયેલી એની મીટમાં અનંતે સ્નેહ અને વિશ્વાસની એવી સભરતા જોઈ કે એ પોતાની જાતને ધન્ય માની રહ્યો અને એને થયું કિરણને પણ એ સાચવશે અને એના અપંગ અસહાય જીવનને પોતાના માતૃપ્રેમથી ભરી દેશે. પછી તો પ્રથમ મિલનની સુહાગી પળોમાં સરયું બધું જ ભૂલી ગઈ અને બીજી કશી વાતો કરવા માટે વાતાવરણ રહ્યું નહીં. બીજે દિવસે વહેલી સવારે સરયું નીચે આવી સાસુ સિવાય કોઈ ઊઠ્યું નહોતું. બંધ બારી બારણા ઉઘાડી સાસુજી અંદરના એક ઓરડામાં નમેલી આંખે માળા ગણતા બેઠા હતા. સરયું ઘડીભર એ જોઈ રહી અને પછી ઘરનું પૂરેપૂરું અવલોકન કરવા ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર બેઠો બેઠો એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ લીન ભાવે જોઈ રહ્યો છે. સગામાંથી કોઈનો છોકરો હશે એમ માની એ ત્યાં જઈને ઊભી રહી. વાંકડિયા પાણીની લહેર જેવા વાળની નીચે એણે શ્વેત કમળના ફૂલ જેવો એક ચહેરો જોયો. સમગ્ર ચહેરા પર મૃદુતાની આછી વાદળી ઢળી હતી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણી વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. બે ગાલ ઉપર બે નાનકડા અશ્રુ બિંદુ કમળની પાંદડી પર ઝાકળ જેવા લાગતા હતા. નીલા રંગનું એક વસ્ત્ર એણે પહેર્યું હતું અને પગ લાંબુ રાખીને એ બેઠો હતો. એનો આખો દેખાવ એટલો મનોરમ હતો કે એને લાગ્યું જાણે સામે પથરાયેલી વિશાળ ધરતીમાં પગદંડી જેની ખોવાઈ ગઈ છે અને માં જેવી વિખૂટી પડી ગઈ છે એવો એક દેવ બાળક એની માને ઝંખતો ગગન પર દ્રષ્ટિ માંડીને બેઠો છે અને એની આંખોમાંથી આંસુ વહે છે. સરોવરના અંતરમાં માતૃત્વની નિગૂઢ વેદનાની ઝાલક વાગી. બાળક પાસે બેસી જઈ એણે એનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતા ભર્યા કંઠે એ બોલી, તારું નામ શું? આકાશ તરફથી નજરવાળી લઈ કિરણ સરયુ તરફ જોઈ રહ્યું. સરયુએ મીઠું હસીને કહ્યું, નામ નથી કે શું તારે? કિરણ કાંઈ બોલ્યો નહીં, ચૂપચાપ એ જોઈ જ રહ્યો. સરયુને થયું, આ કદાચ એની નણંદનો દીકરો હોય. આવા સરસ મજાની બાળકની માતા હોવા માટે મમતાએ કેટલો ગર્વ અનુભવતી હશે. અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતી સરખું ખેંચી લઈ એ બોલી, મારી સાથે નહીં બોલે કે? આ વખતે કિરણ હસ્યો. એ જ પેલું ચીર સુંદર મધુર સ્મિત આ સ્ત્રીના પ્રેમમાં એને એની માં જીવતી થતી લાગી. આ જ જાણે નવે વેશે એના સ્મિતનો ઉજળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે અને ઘણે મહિને આજ પહેલી વાર એ ફરીથી એના એ જ અસ્કુટ સ્વરે બોલ્યો, માં
આશ્ચર્યથી સરુએ જોયું કે એ બોલી શકતો નહોતો અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી ક્ષોભથી એ પળ એક પળ બેભાન જેવી બની ગઈ, જેની પોતે આટ આટલી કલ્પના કરી હતી. અણગમા ભર્યા ચિત્રો મનમાં દોર્યા હતા એ આ જ બાળક હતું. આટલો સુંદર, આટલો નિષ્કલંક આવેગથી એને કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લલાટ પર ચુંબન કર્યું. એની આંખમાંથી બે બિંદુ કિરણને માથે સરી પડ્યા. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી લીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો અને એ બંનેને પ્રેમ સમાધિમાં લીન થયેલા જોઈ ધીમે પગલે હર્ષથી છલકતે નયને પાછો વળી ગયો. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની સ્ટોરી. તો કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.